ઉધના સાંઈ સમર્થન સોસાયટી પાસે યુવતી પર યુવતીના બહેનના મિત્રએ ફાયરિંગ કરીને હત્યાની કોશિશ કરી છે. આરોપી જ યુવતીને હોસ્પિટલ લઈ જવા પામ્યો હતો. હાલ તો આરોપીની પોલીસે પિસ્તોલ સાથે ધરપકડ કરી છે. ઉધના પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ કડોદરાની ગ્રીનલેન આરાધના સોસાયટીમાં રહેતી પાયલ પ્રદીપ રાઠોડ ગૃહિણી છે. તેની મોટી બહેન અંજલિ ઉધનામાં પિયુષ પોઈન્ટ પાસે સાંઈ સમર્થન સોસાયટીમાં રહે છે. અંજલિના લગ્ન થઈ ગયા છે, જોકે ત્યારબાદ પણ તેણે તેના જૂના મિત્ર આરોપી અફરોઝ સાથે મિત્રતા રાખતી હતી. પાયલની આ અંગે જાણ થતાં તેણે અંજલિને મિત્રતા તોડી નાખવા કહ્યું હતું, જોકે અંજલિ માનતી નહોતી. બંને વચ્ચે ઝઘડો પણ થયો હતો. શનિવારે પાયલ અંજલિના ઘરે ગઈ હતી, ત્યાં અફરોઝ પણ હતો. ત્યારે પાયલે અંજલિને કહ્યું કે તું અફરોઝ સાથે શા માટે વાત કરે છે, જેથી અફરોઝે ઉશ્કેરાઈને પાયલ પર ફાયરિંગ કર્યું હતું. પાયલને પગના ભાગે ગોળી વાગતા અફરોઝ તેને સિવિલ હોસ્પિટલ લઈ જવા પામ્યો હતો. પોલીસે આરોપી ભાટિયાના ખાતે રહેતા અફરોઝ ફિરોઝ શેખને પિસ્તોલ સાથે ઝડપી પાડ્યો છે. આજે સાંજના લગભગ 4:30 વાગ્યાના સુમારે ઉધના સાંઈ સમર્પણ સોસાયટીના ગેટ નંબર 1 પાસે ભોગ બનનાર બહેનના એમના પોતાના મોટી બહેનના ઘેર આવેલા. એ દરમિયાન એમના મોટી બહેન છે એમના લગ્ન થઈ ચૂકેલા છે, અને લગ્ન પહેલાં એમના કોઈ મિત્ર હતા એ એમને મળવા આવેલા ત્યાં આગળ. તો એ બાબતે અત્યારના ભોગ બનનાર બહેને એની પોતાની બહેને કીધું કે આ ભાઈ કેમ અહીંયા આવ્યા છે, શું કામ આવ્યા છે. એટલે એ જે ભાઈ આવ્યા હતા એ અને આના મોટા બહેનને પહેલાં મિત્રતા હતી, એટલે એ બાને મળવા આવેલા. પરંતુ એના બહેનને ના ગમતા, એને બોલવાનું ચાલુ કર્યું. એટલે પેલા ભાઈ જે આવ્યા હતા અફરોઝ કરીને, જે આરોપી છે આ કામનો, એને ઉશ્કેરાટમાં તેને પગમાં ગોળી મારી દીધી. અને અત્યારે એમની તબિયત પણ સારી છે. અમે આ કામે ઉધનામાં અમે ઓફિસમાં રજીસ્ટર કરીએ છીએ અને આ કામના આરોપીને પણ અમે ઝડપી લઈએ. આમ નવી સિવિલમાં ખસેડાયેલી પાયલની તબિયત હાલ સ્થિર છે. તો ઝડપાયેલા આરોપીની હાલ પોલીસે વધુ પૂછપરછ પણ હાથ ધરી છે. અઝર કુરશી સાથે હર્ષદ સેટા.